નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોધાણી હર્ષ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું. હું તમને જણાવવા માંગુ છું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અનેક ઝુંબેશો અને આયોજનો શરૂ કરવામાં આવ્યા હતા, તેમાંનું એક એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન. આ અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું હતું કારણ કે આજે જોઈએ કે ભૂતકાળમાં બેટીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી, જેના કારણે ભારતનો રેશિયો એટલે કે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા કે જેમાં આજે સતત ઘટાડો થઈ રહ્યો છે. 1961માં તે સતત રહ્યો હતો, પરંતુ 1991માં તે 947 થયો, 2001માં તે 927 થયો અને 2011માં જોઈએ તો તે 918 થયો. આમ તે સતત ને સતત ઘટી રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જેને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ યોજના ઓક્ટોબર 2014માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાથી સમાજના લોકોને પ્રેરણા મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો અને જાહેરાતો ટીવી પર બતાવવામાં આવે છે. તેમાંની એક એટલે અમિતાભ બચ્ચન દ્વારા ચલો સ્કૂલ ચલે હમ નામની જાહેરાત ટીવી પર બતાવવામાં આવતી હતી. આ યોજનાને વિવિધ સ્તર વાઇઝ વહેંચી દેવામાં આવી અને તેનું નેતૃત્વ વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા થવા લાગ્યું, જેમ કે રાષ્ટ્રીય સ્તરે, રાજ્ય સ્તરે, ગ્રામ પંચાયત સ્તરે, જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે. જેનો આ યોજનાને ધ્યાનમાં લઈને અનેક વિવિધ બીજી જ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, જેવી કે છોકરીઓને મુફ્તમાં શિક્ષણ, તેઓને મુફ્તમાં સાયકલનું વિતરણ, સરકારી બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે તેની ટિકિટમાં રાહત જેવી અનેક સુવિધાઓ તેઓને આપવામાં આવતી હતી. કુવેરબાઈનું મામેરું, આ યોજના દ્વારા છોકરીઓના લગ્ન સમયે તેને નાણાકીય સહાય આપવામાં આવતી હતી. આવી વિવિધ સંસ્થાઓ દ્વારા છોકરીઓને આર્થિક, સામાજિક, નાણાકીય અને શૈક્ષણિક સહાયતા આપવામાં આવે છે. તો આપણે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશને આપણે સહકાર આપીએ અને આપણા દેશનો વિકાસ કરીએ, કારણ કે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત.